તો વેલકમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણો જે નવો લેક્ચર છે એ લેક્ચર આપણે ભણવાનો છે, એ છે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. હવે ગયા સુધી લેક્ચરમાં આપણે તમે શું ચર્ચા કરેલી હતી સર? ગયા લેક્ચર સુધી અમે સીમિત પ્રક્રિયક અને થોડા દાખલા વિશે આપણે ચર્ચા કરેલી હતી. હવે અહીંયાથી આપણે જે નવા સૂત્ર છે સર, બેઝિક કોન્સેપ્ટ છે કેમેસ્ટ્રીનો, એના સૂત્ર મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, મોલન્સ, મોલ, એના સૂત્ર આપણે જોવાના છે. ઓકે, તો એની પહેલા જે આગળના સૂત્ર છે એનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો 6.022×10³³ એટલે 1 મોલ, 1 મોલ એટલે 22.4 લિટર, અને 22.4 લિટર એટલે યસ તેના આણ્વીય દળ જેટલું વજન. હવે ધ્યાન આપજો, અમુક સિમ્પલ હું તમને સૂત્રો આપું છું જે સૂત્ર તમારે ખૂબ જ ઉપયોગી થશે. હું પહેલું સૂત્ર જે તમને ભણાવવા માગું છું એ છે મોલ. શું છે? મોલ. તો મોલનું સૂત્ર શું થાય? તો મોલનું સૂત્ર આપણને ખબર છે સર, વજનના છેદમાં આણ્વીય દળ. શું થશે? વજનના છેદમાં આણ્વીય દળ. વજનને તમે ડબલ્યુ વડે દર્શાવો, જ્યારે આણ્વીય દળને તમે MW. MW એટલે મોલેક્યુલર વેઇટ. એટલે આ કોનું સૂત્ર તમને પ્રાપ્ત થયું? મોલનું સૂત્ર પ્રાપ્ત થયું. કોનું? મોલનું. ચાલો, હવે 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન થશે. ચાલો, કંઈ નહીં. ચાલો, હવે અહીંયા આગળ વધો. તો હવે મોલારિટી શું આવશે? મોલારિટી. હવે મોલારિટીનું મેં તમને આગળ થોડુંક સૂત્ર આપેલું હશે, પણ અહીંયા ધ્યાન આપજો. મોલારિટી એટલે શું થાય? દાખલા તરીકે તમે કોઈ એક પાત્ર લ્યો છો. શું લ્યો છો? એક પાત્ર લ્યો. આ પાત્રમાં તમારે શું કરવાનું છે? જોજો, અહીંયા તમે 1 લિટર પાણી લીધું. શું લીધું? 1 લિટર પાણી લ્યો છો. હવે આ 1 લિટર પાણીમાં તમારે કોઈ પણ પદાર્થ નાખવાનો છે. હું નાખવાનો છું કોઈ પણ પદાર્થ. દાખલા તરીકે હું આમાં નાખું છું NaCl. હું નાખું છું NaCl. હવે આ NaCl કેટલો નાખો છો? કે સર અમે NaCl નાખ્યું છે એના આણ્વીય દળ જેટલો. કેનો? એના આણ્વીય દળ. જો સોડિયમનું આણ્વીય દળ હોય 23, સોડિયમનું દળ 23 હોય, ને ક્લોરિનનું હોય 35.5. કેટલું હોય? 35.5. બંનેનો સરવાળો કરો એટલે 58.5 ગ્રામ. તમે શું નાખો છો? 1 લિટર પાણીમાં અમે શું નાખીએ છીએ? 58.5 ગ્રામ. શું? NaCl. એટલે 1 લિટર પાણીમાં 58.5 ગ્રામ NaCl નાખ્યું, તો અહીંયા જે તમને દ્રાવણ મળશે આ દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય. કેટલું કહેવાય? 1 મોલર દ્રાવણ કહે છે. બસ, અથવા તમે આને 1 કેપિટલ M, મોલારિટીને આને દર્શાવી શકે કેપિટલ M. હવે આ મોલર કીધું ને, એનો મિનિંગ આ તમને શું મળી ગઈ? આ દ્રાવણની મોલારિટી. શું દ્રાવણની મળી ગઈ? મોલારિટી. તો ચાલો, 1 મોલર દ્રાવણ બનાવવું હોય ત્યારે, કે જ્યારે સર અમારે 1 મોલર દ્રાવણ બનાવવું ત્યારે અમે 1 લિટર પાણીમાં કોઈ પણ તત્વના, ધ્યાન આપજો, કોઈ પણ તત્વના આણ્વીય દળ જેટલું વજન જો અમે 1 લિટર પાણીમાં નાખીએ તો અમને શું મળે? એ દ્રાવણની મોલારિટી, એટલે કે 1 મોલર દ્રાવણ અમને પ્રાપ્ત થાય. તો એનું સૂત્ર શું છે? તો સૂત્ર આ રહ્યું, અહીંયા ધ્યાન આપજો. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન. શું? દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન એટલે આમાં તમે કેટલો દ્રાવ્ય આમાં નાખો છો, ગુણ્યા 1000. શું આવશે? ગુણ્યા 1000 ડિવાઈડ બાય અણુભાર. શું આવશે? અણુભાર, કે તમે આમાં કેટલો અણુભાર એડ કર્યો, ગુણ્યા દ્રાવણનું કદ. શું આવશે? ગુણ્યા દ્રાવણનું કદ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્યનું વજન, કે આ વજન તમે આમાં કેટલું નાખ્યું છે, કે NaCl તમે કેટલો નાખ્યો. અત્યારે તો આપણે 58.5 ગ્રામ, પછી આ વેલ્યુ બદલાતી જાય. તો જે વજન નાખો એ ગુણ્યા 1000 છેદમાં અણુભાર. તો NaCl નાખો તો NaClનો અણુભાર લખવો, સમજ પડશે? NaClનો લખો અણુભાર, ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ અહીંયા કેમાં છે? લીટરમાં. આ દ્રાવણનું કદ હંમેશા ML માં હોવું જોઈએ. કેમાં? ML માં. જો તમારે અહીંયા દ્રાવણનું કદ લીટરમાં જ રાખવું છે તો ઉપર 1000 લખવાના નહીં. સમજવું પડશે ભેજામાં ફરીવાર. જો તમે દ્રાવણનું કદ ML માં રાખો છો તો તમારે ઉપર 1000 લખવા પડશે. જો અહીંયા હું લીટર જ રાખું, 1 લિટર રાખો, તો ઉપર 1000 લખવાની કાંઈ જરૂર નથી. ઉતરશે ભેજામાં?
आ थयुं तमारुं मोलारिटीनुं सूत्र। ओके, आ याद राखीजो मोलारिटीनुं सूत्र। હવે બીજું આપણી પાસે મોલારિટીનું સૂત્ર થાય, ડાયરેક્ટ જો તમને કોઈ પણ પદાર્થ હોય મોલારિટી, મોલારિટીની સંજ્ઞા થાય કેપિટલ એમ, શું થશે? કેપિટલ એમ। અને ઘણીવાર મોલારિટીને સાંદ્રતા પણ કહેવાય છે, શું કહેવાય? સાંદ્રતા। ચાલો મોલારિટીનું બીજું સૂત્ર છે કે મોલારિટી, ધ્યાન આપજો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર। હું લઈ શકો તમે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર। તો તમારે આને યાદ રાખવાનું, મોલા હું યાદ રાખશો, મોલા અહીંયા છેદમાં મોલી હું આવશે, જો ધ્યાન આપજો। મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર। તો આને સૂત્રને યાદ રાખવું હોય તો કેમ યાદ રાખવાનું? કે મોલા મોલી, હું મોલા મોલી, મોલાનું મોલી, મોલાનું મોલી, હાથીનો છોકરો ગોલી, બરોબર છે? એટલે આ રીતના યાદ રાખી શકો, મોલાનું મોલી। એટલે તમને મોલારિટીના બે સૂત્ર પ્રાપ્ત થઈ ગયા। તમે આ સૂત્ર મૂકીને પણ મોલારિટી મેળવી શકો, જો તો ધ્યાન આપજો, અને કાં તો આ સૂત્ર મૂકીને પણ મોલારિટી તમે મેળવી શકો છો। એમાં કોઈ ડાઉટ નથી, તમને મોલારિટી બધી રીતે પ્રાપ્ત થશે। તો આઈડિયા આવશે મોલારિટી કોને કહેવાય, કે જ્યારે તમે એક લિટર પાણીમાં તેના આણ્વીય દળ જેટલું વજન તમે ઉમેરો ત્યારે બનતો દ્રાવણ એક મોલર દ્રાવણ કહેવાય છે। એટલે આવા કોઈ પણ વજનવાળા પદાર્થને તમે આમાં નાખશો એટલે તમને એની મોલારિટી પ્રાપ્ત થશે। મોલારિટીની સંજ્ઞા શું છે? કેપિટલ એમ, શું કહેવાય એને? કેપિટલ એમ। તો ચાલો, મોલારિટી અહીંયા ફિનિશ થઈ ગયું। હવે આપણે લઈએ મોલારિટી, ધ્યાન આપજો, આ શું હતું? મોલારિટી અને આ છે મોલારિટી। મોલારિટીની સંજ્ઞા છે સ્મોલ એમ, શું છે? સ્મોલ એમ। મોલારિટીની શું હતી? કેપિટલ એમ। તો મોલારિટીની શું, લિટીની શું થશે? સ્મોલ એમ। ચાલો, તો મોલારિટી કોને કહેવાય? ફરીથી એક પાત્ર લઈ લો, આ પાત્ર લીધું, આ પાત્રમાં હું નાખો છો પાણી, પણ હવે ધ્યાન આપજો, અહીંયા હું તમે લીધું હતું એક લીટર પાણી લીધું હતું ને, અહીંયા તમારે એક કિલોગ્રામ પાણી લેવા, ખાલી એકમ બદલાય છે। ધ્યાન આપજો, પાણી હોય ને, પાણી, પાણીની ઘનતા એક હોય, એક ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, કેટલી હોય? એક હોય। એટલે હું એક લીટર પાણી લઉં ને એટલે એક કિલોગ્રામ જ પાણી થયું, ધ્યાન આપજો, એક લીટર લઉં એટલે એક કિલોગ્રામ જ પાણી થયું, બરોબર છે? એને ઘનતા કહેવાશે, ઘનતા એટલે ડેન્સિટી। તમે તેલ લ્યો છો, બરોબર છે? તેલ તમે લ્યો તો તેલ હોય, કોઈ પણ હું તમને દાખલા તરીકે H2SO4 કહું તો H2SO4ની ઘનતા 1.5 હોય, કેટલી હોય? 1.5। એટલે હું એક લિટર H2SO4 લઉં ને, એક લિટર H2SO4, તો એનું વજન કરું ને, એનું વજન તો એ થાય 1.5 કિલો, એક લિટર, કારણ કે જો અહીંયા પાણીની ઘનતા એક છે એટલે એનો મીનિંગ હું એક લિટર પાણી લઉં તો એનું વજન 1 કિલોગ્રામ જ થાય, પણ H2SO4ની ઘનતા કેટલી છે? 1.5। જો હું 1.5 H2SO4 1.5 લિટર લઉં તો એનો વજન કેટલો થશે? ધ્યાન આપજો, સોરી, હું અહીંયા એક લિટર H2SO4 લઉં, કેટલા લિટર? એક લિટર H2SO4 લઉં તો એનો વજન મને 1.5 કિલો મળે, કેટલો મળે? 1.5 કિલો, પણ એની ઘનતા કેટલી છે? 1.5 છે, એના કારણે 1.5, જો એની ઘનતા એક હોત તો એક લિટર H2SO4નો વજન હોય કેટલો આવત? 1 કિલોગ્રામ જ આવત, જો ઘનતા એક હોત તો, પણ આ કેટલી છે? 1.5, ધ્યાન આપજો। હવે 1 કિલોગ્રામ પાણી લઉં છું, હવે હું આમાં નાખું છું દાખલા તરીકે NaOH નાખું છું, હું નાખું છું NaOH નાખું છું, હવે NaOH નાખું એટલે NaOHનું દળ થાય 40 ગ્રામ, એટલે એના આણ્વીય દળ જેટલો વજન 1 કિલોગ્રામ પાણીમાં નાખો, ત્યારે જે મને ઘનતા મળે છે એને કહેવાય જ્યારે મને સાંદ્રતા મળે છે ત્યારે એને કહેવાય મોલ, અહીંયા જે સાંદ્રતા મળે એને મોલર કહેવાય, શું કહેવાય? મોલર। હું હોય તો મોલારિટી હોય તો 1 મોલર અને મોલારિટી હોય તો 1 મોલ, બરોબર છે? એટલે સેમ આની જે મેં માહિતી કીધી એ જ માહિતી અહીંયા, પણ અહીંયા ખાલી લિટરની જગ્યાએ શું આવશે? અહીંયા વજન આવશે। તો એનું પણ સૂત્ર છે, હા સર, સૂત્ર છે એમ ઇઝ ઇક્વલ ટુ, શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? એમ ઇઝ ઇક્વલ ટુ, પણ કેવો એમ? સ્મોલ એમ। અહીંયા કેવું હતું? મોલારિટી હોય તો કેપિટલ, મોલારિટી હોય તો સ્મોલ। હું લેશું દ્રાવ્યનું વજન ગુણ્યા 1000, ઓકે, ભાગ્યા શું લેશો?
અણુભાર, અણુભાર કોનો? પણ દ્રાવ્યનો અણુભાર હોવો જોઈએ. ત્યારબાદ અહીંયા શું લેશો? દ્રાવણનું વજન. અને આ દ્રાવણનું વજન યસ ગ્રામમાં હોવું જોઈએ. જો આ દ્રાવણનું વજન કિલોગ્રામમાં લેવું હોય તો ઉપરથી 1000 કાઢી નાખવાનું, કારણ કે રાશિ બધામાં સમાન રહેવી જોઈએ. આનું જે દ્રાવણ બને એને તમે મોલર કહો, આનું જે દ્રાવણ બને, મોલારિટીનું જે દ્રાવણ બને એને મોલર કહો, અને મોલાલિટીનું જે દ્રાવણ બને એને તમે મોલલ કહી શકો. ઓકે, તો આવું સર મોલારિટીનું આવું સૂત્ર બની શકે જેમ મોલારિટીનું બનાવ્યું? હા, નો ડાઉટ બની શકે. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ, તો તમે મારી પહેલાં તમે બોલી દેશો કે મોલના છેદમાં હવે શું આવશે? વજન આવશે, મોલના છેદમાં વજન. ઓકે સોરી, અથવા તમે અહીંયા લીટર લીધું છે, અહીંયા કિલોગ્રામ લઈ શકો. જે તમે દ્રાવણનું વજન છે એ કિલોગ્રામમાં લઈ શકો. જો તમારે ગ્રામમાં લવું હોય તો અહીંયા ઉપર 1000 વડે ગુણવા પડશે. ઓકે, તો આઈ હોપ તમને મોલારિટી અને મોલાલિટી આ બંને સૂત્ર ખબર પડી ગયા છે. ઓકે, તો મોલારિટી અને મોલાલિટીના સૂત્ર જો ફિનિશ કર્યા હોય તો એના પછી આપણે હવે આગળ વધીએ સપ્રમાણતા તરફ. કોના તરફ વિદ્યાર્થી મિત્રો? સપ્રમાણતા તરફ. જો વિડીયો સ્ટોપ કરીને તમારે સૂત્ર લખવા હોય તો તમે ત્યાં સૂત્ર નોટ ડાઉન કરી શકો છો. ચાલો હવે આપણે કયા સૂત્ર ઉપર આગળ વધીએ? નોર્માલિટી. કોના ઉપર? નોર્માલિટી. હવે નોર્માલિટીને બીજું કહેવાય સપ્રમાણતા. શું કહેવાશે? સપ્રમાણતા કહેવાય. શું કહેવાય? સપ્રમાણતા. ચાલો હવે નોર્માલિટી શું થશે? ફરીથી નોર્માલિટી સમજવું એટલે ફરીથી એક પાત્ર લઈ લો. હું લઈ લઉં એક પાત્ર. ચાલો આ વખતે પાણી પાછું કેટલું લેવાનું? 1 લિટર પાણી. જો તમને મોલારિટી ને મોલાલિટીમાં આઈડિયા આવી ગયો એટલે તમને સરસ જ પાણી સમજાશે. હવે જો આ સમજાવ્યા પહેલાં આપણે ગયા લેક્ચરના વિડીયોમાં એક કમેન્ટ આવી હતી કે સર વિદ્યુતઋણતા એટલે શું? તો ધ્યાન આપો બેટા, વિદ્યુતઋણતા એટલે શું થશે કે દાખલા તરીકે અહીંયા એક કોઈ આ તત્વ છે એની બાહ્યતમ કક્ષા છે, કોઈ પણ તત્વ છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન બહાર એક આંટા મારે છે. શું કરે છે? આંટા મારે છે. હવે આ તત્વ શું કરશે ખબર? આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ જોરથી ખેંચશે, અને પોતાની તરફ જોરથી જો આ ખેંચે અને આ ખેંચવાની જે ક્ષમતા છે એને શું કહેવાશે? વિદ્યુત ઋણતા. ઓકે, તો આ રીતના સામાન્ય વિદ્યુત ઋણતા આને કહેવાશે. આનો વધારે ખ્યાલ આગળના જે આપણા ચેપ્ટર્સ છે એમાં વધારે મળશું. ચાલો હવે જુઓ, પાત્ર લીધું, એમાં 1 લિટર શું નાખવાનું છે? પાણી. 1 લિટર પાણી નાખી દીધું. હવે 1 લિટર પાણી નાખો. હવે તમે એમ કહેશો કે સર આમાં આનો અણુભાર જેટલો કોઈ પણ પદાર્થ હોય, દાખલા તરીકે અહીંયા ફરીથી આપણે NaCl જ લઈ લઈએ, અથવા દાખલા તરીકે હું અહીંયા લઉં છું H2SO4. હું લઉં છું H2SO4. તો H2SO4 ના આણ્વીય દળ જેટલો વજન નાખ્યો એટલે નોર્માલિટી મળી જાય. આવું થશે નહીં, અહીંયા થોડો ચેન્જ છે. અહીંયા નાખવાનું H2SO4 નો તુલ્ય ભાવ, બરોબર છે? અથવા તમે દાખલા તરીકે H2SO4 નું કોઈ પણ વજન નાખો છો અહીંયા, તો કોઈ પણ કેટલા પણ ગ્રામ તમે એ પદાર્થ નાખો, અથવા દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ તુલ્ય ભાર નાખું છું. હવે સાહેબ આણ્વીય દળમાં યાદ રહ્યું તો તા તુલ્ય ભાર ક્યાંથી નવું આવ્યું? તો તુલ્ય ભાર કોને કહેવાય? ધ્યાન આપજો, તુલ્ય ભાર એટલે શું? તો તુલ્ય ભારનું એક સૂત્ર છે, યાદ રાખજો. અણુભાર ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા. ધ્યાન આપજો, અણુભાર ભાગ્યા કાં તો એસિડિકતા કાં તો બેઝિકતા. જો મેં આ ચિહ્ન દેખ્યું છે સાહેબ, એક ઉદાહરણ આપો. દાખલા તરીકે હું H2SO4 લઈ લઉં ઉદાહરણ, કે હવે તમારી પાસે અહીંયા H2SO4 છે. ઓકે, હવે H2SO4 છે, પહેલાં H2SO4 નું આણ્વીય દળ મેળવી લો.
સલ્ફરનું થાય 32, આ ભાઈનું ઓક્સિજનનું 16 થાય, એવા ઓક્સિજન સાથે 16 એટલે 4 છે, સલ્ફર 1 જ છે અને હાઇડ્રોજન 2 છે. કુલ સરવાળો કરો એટલે 98 આવશે. કેટલો આવશે? 98. આ આનો શું થયો? અણુભાર. હવે તમારે આનું શું મેળવવું છે? તુલ્ય ભાર મેળવવો છે. તો ધ્યાન આપજો, આ એસિડ છે. શું છે? એસિડ. અને એસિડ હોય અને એની ઓલવેઝ બેઝિકતા હોય. શું હોય? બેઝિકતા. તમારે શું કરવાનું ખબર? એચ ટુ એસો ફોર છે એને છૂટા પાડો એટલે 2H+ SO4-2 તમને પ્રાપ્ત થાય. શું થાય? 2H+ SO4-2. અહીંયા હાઇડ્રોજન કેટલા છૂટા પડ્યા સર? બે. તો બે હાઇડ્રોજન છૂટા પડ્યા એટલે આની બેઝિકતા કેટલી હોય? બેઝિકતા કેટલી હોય? બે હોય. ઓકે, જેટલા હાઇડ્રોજન અથવા જેટલા OH છૂટા પડે એની બેઝિકતા કે એસિડિકતા કહેવાશે. ચાલો હવે H2SO4નો તુલ્ય ભાર મેળવો. તો H2SO4નો તુલ્ય ભાર તો શું થશે? આણ્વીય ભાર કેટલો છે એનો? 98. છેદમાં શું આવશે? બેઝિકતા. બેઝિકતા કેટલી છે? 2. તો 2 વડે ભાગાકાર કરો એટલે 49. એટલે તુલ્ય ભાર કેટલો આવ્યો? 49, અને એ પણ ગ્રામ પ્રતિ મોલ. તો હવે તમને તુલ્ય ભાર કેમ મળે ખબર પડશે? આ સૂત્ર દ્વારા તમને તુલ્ય ભાર પ્રાપ્ત થશે. ઓકે, તો ચાલો 1 લિટર પાણીમાં કેટલો વજન? H2SO4ના તુલ્ય ભાર જેટલો વજન આમાં તમે નાખો ત્યારે બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ. કેવું? એક નોર્મલ. કારણ કે આ નોર્માલિટી છે એટલે આપણે એને દ્રાવણને એવું કહેવાશું, એક નોર્મલ દ્રાવણ આપણે તમે એને કહી શકો. ઓકે, ચાલો નોર્માલિટીનું ધ્યાન આપજો. આ બધા સૂત્ર જેમ તમે દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બાકી સૂત્ર તમારે પાકા કરવા પડે. ચાલો નોર્માલિટીનું સૂત્ર શું થશે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, નોર્માલિટીનું સૂત્ર શું થશે? દ્રાવ્યનું વજન. આ બધામાં સેમ જ રહેશે, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000. હું દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં આપણે આગળ બંને સૂત્રમાં શું લીધું હતું? અણુભાર લીધા હતા, પણ અહીંયા તમારે શું લેવું પડશે? તુલ્ય ભાર લેવાનો. તુલ્ય ભાર કેમ મેળવવાનો એ ખબર છે? ચાલો, અને ત્યારબાદ અહીંયા આવશે દ્રાવણનું કદ. ને આ દ્રાવણનું કદ ml માં, જો લીટરમાં લેવું હોય તો સાહેબ ઉપરથી 1000 દૂર કરવાના હશે. આને દર્શાવાય છે કેપિટલ N વડે. કોના વડે દર્શાવાય છે? કેપિટલ N વડે. તો આ નોર્માલિટીની થોડીક સામાન્ય બાબત હતી કે નોર્માલિટીનું સૂત્ર અને નોર્મલ દ્રાવણ કોને કહેવાશે એના વિશેનો થોડો ખ્યાલ હતો. હવે એક આપણી પાસે સૂત્ર આવે ફોર્માલિટી. શું આ તમે કેમ અત્યારે એકદમ ફોર્માલિટી માટે ભણો છો એવું સૂત્ર આવી ગયું, જુઓ ફોર્માલિટી. હવે ફોર્માલિટી એટલે શું? પાછું એ જ આવીને વસ્તુ ઊભી રહી, પાછો સર પાત્ર લઈ લ્યો. તો તમારા કહેવા પ્રમાણે હું પાછું એક પાત્ર લઈ લો. આ પાત્ર લઈ પાછું 1 લિટર દ્રાવણ લઈ લો, 1 લિટર પાણી. પાછા આમાં કોઈ એક્સ વાય સંયોજન છે, આ સંયોજનનો સૂત્રભાર લેવાનો છે. શું લેવાનો છે? સૂત્રભાર. સૂત્રભાર જેટલો વજન લ્યો ત્યારે બનતા દ્રાવણને એક ફોર્મલ દ્રાવણ કહેવાય છે. સાહેબ તમે કથા સાંભળાવો છો એવી રીતે ભણાવો છો, તો ભાઈ હું એવી રીતે ભણાવતો નથી, બરોબર છે? ધ્યાન આપજો, એક ફોર્મલ દ્રાવણ તમે અહીંયા લઈ શકો છો. કેટલું? એક ફોર્મલ. હવે એક ફોર્મલ દ્રાવણ કેમ બને? તો સર એક્સ વાય કોઈ તત્વ છે એનો સૂત્રભાર એટલે શું? તો આગળ આપણે દાખલા ગણ્યા. અણુભાર કોનો હોય? આણ્વીય સૂત્રનું હોય. શું હોય? આણ્વીય સૂત્રનું. સૂત્રભાર કોનો હોય? તો સર પ્રમાણ સૂચક સૂત્ર હોય એનો શું હોય? સૂત્ર ભાર. શું હશે એનું? સૂત્ર ભાર હશે. ધ્યાન આપજો, અહીંથી થોડું સમાતું નથી એટલે હું અહીંયા ઉપર નોટ ડાઉન કરું છું. તો સેમ ફોર્માલિટીનું પણ સૂત્ર, ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000. આને કેપિટલ F વડે દર્શાવવાનું. ક્યાં વડે? કેપિટલ F. જો સ્મોલ F દઈ જાય તો તમે ફિઝિક્સમાં વહી જાઓ, અહીંયા આવૃત્તિ આવી જાય સ્મોલ F, એટલે કેપિટલ F વડે દર્શાવો. હવે અહીંયા નીચે હું લેવાનું? સૂત્ર ભાર. સૂત્રભાર કોનું મળે? પ્રમાણ સૂચક સૂત્ર હોય તો સૂત્રભાર મળે. જો તમારી પાસે અણુ સૂત્ર હોય તો અણુ સૂત્રને પ્રમાણ સૂચક સૂત્રમાં ફેરવવા તમારી માટે એક સૂત્ર હતું તમારી પાસે,
ओके, गुणिया सूत्रभार गुणिया द्रावण नु कद। ओके, जेने फॉर्मालिटी पण तमे कही शको छो। तो अहींया मे पाछा बे सूत्र छे एटले कुल चार सूत्र थया तमारी पासे, नॉर्मालिटी, फॉर्मालिटी, मोलारिटी अने मोलालिटी। आ चार सूत्रनी मे अहींया आपणे चर्चा करेली छे। चलो हवे नोट डाउन अहींयाथी करी शको छो वीडियो स्टॉप करीने। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે મોલ અંશની ચર્ચા કરશું। કોના? મોલ અંશ। સાહેબ, મોલનું સૂત્ર માન યાદ રહ્યું છે, તો મોલ અંશ ક્યાંથી આવી ગયો? ધ્યાન આપજો, મોલ અંશ, મોલ અંશનું ડાયરેક્ટ પહેલા સૂત્ર લખી લઉં પછી તમને સમજાવું। ઘટકના મોલ છેદમાં કુલ મોલ। હવે દાખલા તરીકે હું તમને એક સૂત્ર આપું, ધ્યાન આપજો। કોઈ પદાર્થ છે એ અને બી, શું છે? કોઈ પદાર્થ એ અને બી છે। હવે એ પદાર્થના જો તમે મોલ કાઢો તો મોલને દર્શાવાય કોના વડે? એન વડે। કોના વડે? એન વડે। તો કોઈ એ પદાર્થનો મોલ છે તો એને હું એને લખી શકું। હું લખી શકું એને, ધ્યાન આપજો। કયા પદાર્થ? પદાર્થ એના મોલ। એ જ પ્રમાણે પદાર્થ બીના મોલ, એટલે આને હું કહી શકું એન બી। હું કહી શકું એન બી। ધ્યાન આપજો, મોલન્સ ક્યારે હોય? કે જ્યારે બે તત્વ સંયોજન હોય એના તમને મોલ હોય તો જ તમે મોલન્સ મેળવી શકો। પદાર્થ એના મોલ કેટલા છે? એને, અને પદાર્થ બીના મોલ કેટલા છે? એન બી। મોલનું સૂત્ર ખબર છે? યસ સર, મોલનું સૂત્ર તો ખબર જ હોય ને, વજનના છેદમાં આણ્વીય દળ। ઓકે, તો તમારી પાસે પદાર્થ એના મોલ છે અને પદાર્થ બીના મોલ છે, તો હવે તમારે શું શોધવાનું છે? મોલ અંશ। દાખલા તરીકે તમારે એના મોલ અંશ શોધવાના છે, તત્વ એના, તત્વ એના મોલ અંશ કોના શોધવાના છે? તત્વ એના મોલ અંશ। તો ધ્યાન આપજો, જેના મોલ અંશ શોધવાના છે એ ઘટક કહેવાય। શું કહેવાય? ઘટક। તો એને ઉપર રાખવાના, એટલે તત્વ ઘટકના મોલ, એટલે ઘટકના એન એ મોલ ઉપર રાખવાના। છેદમાં શું છે? કુલ મોલ। કુલ મોલ એટલે આ બંને મોલનો સરવાળો, એટલે એન એ પ્લસ એન બી। ઓકે, એન એ પ્લસ એન બી, અને આ તત્વ એના મોલન્સ, એટલે મોલન્સને એક્સ વડે દર્શાવે, એટલે હું અહીંયા તત્વ એના મોલન્સને હું એક્સ વડે દર્શાવી શકું, અને સૂત્ર મને મળે એન એના છેદમાં એન એ પ્લસ એન બી। આઈડિયા આવ્યો કે નહીં? ચાલો હવે બીજું સૂત્ર હું લખું કે ભાઈ તત્વ બીના મોલન્સ શોધી દો ભાઈ મને। તત્વ બીના મોલન્સ મારે જોઈએ જોઈએ ને જોઈએ, તમે હાથી ગમે એ કરો। તો તત્વ બીના એટલે ઘટક બીના મેળવવાના છે, તો જેના મોલન્સ મેળવવા હોય એ ઘટક ઉપર રાખવાનો, એટલે એન બી। છેદમાં કુલ મોલન્સ એટલે એન એ પ્લસ એન બી। ક્લિયર? તો હું આ ઘટક તત્વ તત્વ બીના મોલન્સને હું એક્સ બી કહી શકું, તો અહીંયા સૂત્ર બને એન એ એન બી અપોન એન એ પ્લસ સોરી એન। ક્લિયર છે કે નહીં? આવડી જાય? અને એક બ્રહ્માસ્ત્ર કહું તો, એક બ્રહ્માસ્ત્ર યાદ રાખવાનો ટ્રીક કહું તો, ટ્રીક તમે યાદ રાખો કે આજે તમે કુલ મોલન્સ લ્યો ને એક્સ એ પ્લસ એક્સ બી, આખાની ગણતરી કરીને જે તમને એક્સ એ મળે, આખાની ગણતરી કરીને જે તમને એક્સ બી મળે ને, એનો બંનેનો સરવાળો કરો એટલે એક જ થાય। કેટલો થાય? એક જ થાય। જો સરવાળો એકથી વધે તો તમારો દાખલો ખોટો થઈ જાય। દાખલો કેવો થઈ જાય? ખોટો। તો ફરીથી મોલન્સનું સૂત્ર, ઘટકના મોલના છેદમાં કુલ મોલ, પદાર્થ એના મોલ એટલે એને, પદાર્થ બીના મોલ એટલે એન બી, એટલે બે જો તત્વો હોય એના પહેલાં હું મેળવી લેવાના બંનેના તમારે મોલ। મોલનું સૂત્ર છે વજનના છેદમાં આણ્વીય દળ, પછી તત્વ એના મોલ અંશ એટલે ઘટક એ થયો ના છેદમાં એન એ પ્લસ એન બી, તત્વ બીના મોલ અંશ એટલે એન બી એન એ પ્લસ એન બી। ક્લિયર? એટલે આ મોલ અંશના સૂત્ર પણ તમે અહીંયા સુધી સોલ્ટ આઉટ કર્યા છે અને તમને વધારે બેટર આવડે। ચાલો
હવે મોલન્સ પરથી જુઓ એક સૂત્ર આવે છે જેને કહેવાય છે વેઇટ બાય વેઇટ પર્સેન્ટેજ. હું હવે વેઇટ બાય વેઇટ જેને ગુજરાતીમાં કહેવાય વજનથી ટકાવારી. હું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો વજનથી ટકાવારી. તો વજનથી ટકાવારી છે શું? હવે આ સૂત્ર યાદ રાખજો કઈ રીતને બને છે. દાખલા તરીકે ફરીથી તમે એક પાત્ર, સાહેબ મેં તમે તો બહુ પાત્ર, મેં તમને જાણ કરી હતી ભાઈ આપણો લેક્ચર એટલે પાત્ર સાથે જ રાખવાના. એક પાત્ર લ્યો, એમાં તમે 100 ગ્રામ પાણી લ્યો છો. કેટલું? 100 ગ્રામ પાણી નાખો છો. એટલે આ પાણી શું થયું? દ્રાવક થયું. શું થયું? પાણી થયું દ્રાવક. હવે તમે એમાં ગમે એટલા ગ્રામ, દાખલા તરીકે હું કહું કે NaCl 1 ગ્રામ, આપણને ખબર નથી કેટલા ગ્રામ છે, પણ 1 ગ્રામ NaCl જ્યારે તમે દ્રાવ્ય કરો ત્યારે આ દ્રાવણનું વેઇટેજ કેટલું હશે, આ દ્રાવણની વજનથી ટકાવારી કેટલી હશે, એ જે સૂત્ર દ્વારા તમને મેળવવાનું કે એને કહેવાય વેઇટ બાય વેઇટ. પાણી કેટલું લેવાનું છે? ફક્ત 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ. તો એના માટેનું સૂત્ર છે મારી પાસે, ધ્યાન આપજો. વેઇટ બાય વેઇટ પર્સેન્ટ એટલે વજનથી ટકાવારી. સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્યનું વજન શું છે? દ્રાવ્યનું વજન એટલે કે NaCl 1 ગ્રામ તમે કેટલો દ્રાવ્ય કર્યો છે એનું વજન ગુણ્યા 100, ગુણ્યા શું લેવાનું? 100, ભાગ્યા તમારે શું કરવાનું છે? ભાગ્યા કરવાનું દ્રાવણનું વજન. આ તમે દ્રાવણનું કેટલા ગ્રામ વજન લ્યો છો એ. ઓકે, હવે એ જ પ્રમાણે સૂત્ર આવશે, ધ્યાન આપજો. તમને ન આવડે તો પાછી કોમેન્ટ્સ કરજો. એટલે ફરીથી કે દ્રાવ્યનું વજન તમે 100 ગ્રામ પાણી છે, અહીંયા ધ્યાન આપજો, મેં તો ઉદાહરણ માટે 100 ગ્રામ લીધું છે, અહીંયા ગમે એટલું પાણી હોઈ શકે. ઓકે, અને 1 ગ્રામ કીધો એ પણ ગમે એટલું હોઈ શકે. એ તમને મૂલ્ય આપશે કે આટલું આટલું છે. તો આ આખા દ્રાવણનું વેઇટ બાય વેઇટ વજનથી ટકાવારી કેટલી થાય? ઓકે, આ તો મેં ખાલી ઉદાહરણ માટે તમને આપેલું છે. એટલે દ્રાવ્યનું વજન જો એવો દાખલો પૂછાય કે વજનથી ટકાવારી મેળવો એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ના છેદમાં દ્રાવણનું વજન. સાહેબ 100 હું કામ લખા? અને આ વજન કેમાં હોવું જોઈએ? આ વજન વિદ્યાર્થી મિત્રો ઓલવેઝ ગ્રામમાં હોવું જોઈએ. કેમાં હોવું જોઈએ? ગ્રામમાં જ હોવું જોઈએ. અને સર 100 કેમ લખા? 100 તમને ટકાવારી માંગી છે, ટકાવારી આપણે ઓલવેઝ 100 એ લઈએ. ચાલો હજી એક સૂત્ર આવે, એ આવે વોલ્યુમ બાય વોલ્યુમ એટલે કદથી ટકાવારી. તો સાહેબ અહીંયા મારે ગભરાવાની કઈ જરૂર છે? કોઈ ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા એ જ પાત્ર લીધું, સેમ એ જ વસ્તુ. અહીંયા તમે શું લીધું? ખાલી 100 ગ્રામ પાણી. અહીંયા લઈ લો 100 ml પાણી. ઓહો હો, લ્યો ખોદા પહાડ નીકળી ચૂયા. બરોબર છે, અહીંયા ખાલી 100 ગ્રામની જગ્યાએ ml માં લ્યો એટલે વોલ્યુમ બાય વોલ્યુમ થઈ જાય NaCl 1 ml. હવે અહીંયા શું આવશે? 1 ml. અહીંયા કેમ 1 ગ્રામ હતો? કારણ કે અહીં કદથી ટકાવારી છે. સૂત્ર હવે ઘણા વિદ્યાર્થી મિત્રો બોલવાય મેળા હશે, નાવડી ગયું હશે કે સર દ્રાવ્યનું કદ ગુણ્યા 100 ના છેદમાં દ્રાવણનું કદ. દ્રાવણનું કદ ક્લિયર છે? ઓકે, તો આવા સૂત્ર તમને પૂછી શકે. અને હજી એક આવે જેમાં આવશે વેઇટ બાય વોલ્યુમ. આવડી ગયું, વેઇટ બાય વોલ્યુમ આવડે. હવે અહીંયા વોલ્યુમ ક્યાં છે? છેદમાં છે. એટલે અહીંયા નીચે જે મેં લખેલું હતું ત્યાં શું હશે? 100 ml પાણી. શું છે? 100 ml પાણી. અને દ્રાવક શું હશે? સોરી, આ દ્રાવક છે અને આ દ્રાવ્ય છે. દ્રાવ્ય હું NaCl જ લઉં, પણ અહીંયા 1 ગ્રામ લઈ લો, કારણ કે અહીંયા ઉપર શું છે? વજન છે ને દ્રાવક શું છે? ધ્યાન આપજો, આ રીતના હોય ને, આ રીતના એટલે ઉપર છે ને આ દ્રાવ્ય હોય અને નીચેનું છે એ શું હોય? દ્રાવણ, જે તમને સૂત્રમાં ખબર પડતી જ હશે. તો વેઇટ બાય વોલ્યુમનો જો ટકાવારીનું સૂત્ર એટલે સાહેબ આવડે. શું તમે અમને લલોપમું સમજો છો? દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ના છેદમાં દ્રાવણનું કદ. વેરી ગુડ, બ્રિલિયન્ટ છોકરા છો એકદમ. ઓકે, તો બધા જ સૂત્ર પાછા રિપીટેશન કરો જોરદાર.
અને પાકા કરો, કારણ કે આપણે આવતીકાલે દાખલા ઉપર થોડીક ચર્ચા કરશું. દાખલા એવા જોરદાર કરશું કે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રીના કદાચ ગમે ત્યાંથી પેપર મૂકીને ગમે ત્યાંથી દાખલા કાઢે આપણે આવડે, કારણ કે આપણે હોશિયાર જ એટલા છીએ. બરાબર છે? તો આજે જેટલા મેં સૂત્ર 1, 2, 3, 4, 5 અને આગળના કુલ 4 સૂત્ર એટલે કે લગભગ 9 સૂત્ર કરાવ્યા છે. 9 સૂત્ર વિડીયો વારંવાર આજને આજ કમ્પ્લીટ કરી નાખો એટલે કાલે આપણે એકદમ નવા ફ્રેશ લેક્ચર સાથે મળીએ અને આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. ચાલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.